વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો મન કી બાતનો ઐતિહાસિક 100મો એપિસોડનું ખેડા જિલ્લા ભાજપ દ્વારા 1800 ઉપરાંત બૂથ ઉપર સામૂહિક નિદર્શન કરાયું. નડિયાદ નાઈબ કોવાળા હોલમાં યોજાયેલા કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ, નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને જાહેર જનતાએ મન કી બાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સાંભળ્યા. નડિયાદના વોર્ડ નંબર 9માં ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ અજયભાઈ બ્રહ્મભટ્ટની ઉપસ્થિતિમાં મન કી બાતનું નિદર્શન થયું. તારીખ 3 ઓક્ટોબર 2014થી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી મન કી બાત કાર્યક્રમ દ્વારા ભારતના નાગરિકોને અનેક મુદ્દાઓ અને વિચારો સાથે સંબોધિત કરી રહ્યા છે. દેશના સૌથી વધુ લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે તારીખ 30 એપ્રિલ રવિવારે મન કી બાતના ઐતિહાસિક 100મા એપિસોડમાં રેડિયો દ્વારા દેશના નાગરિકો સાથે જોડાયા હતા. તેને અનુલક્ષીને આજે ખેડા જિલ્લા ભાજપ દ્વારા નડિયાદ મુકામે ઇપકોવાળા હોલમાં મન કી બાતનું નિદર્શન કરાયું હતું, જેમાં કેન્દ્રીય સંચાર રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણ, નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ, નડિયાદ વિધાનસભા વિસ્તારના કાર્યકરો, શહેર જિલ્લા ભાજપના હોદ્દેદારો અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્રીય સંચાર રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણે આ પ્રસંગે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વિશ્વમાં એકમાત્ર એવા નેતા છે કે જે દર મહિને દેશની જનતા સાથે મન કી બાત રેડિયો કાર્યક્રમ દ્વારા સીધો સંવાદ કરે છે. બિન રાજકીય સંવાદથી વ્યક્તિ અને સંસ્થાઓ દ્વારા થતા દેશહિત કે જનહિતના કાર્યોને બિરદાવે છે. હકારાત્મક શક્તિઓને ઉજાગર કરી સમાજ સેવામાં જોડાવાનું ઉમદા કાર્ય પ્રધાનમંત્રીના આ અભિગમથી થઈ રહ્યું છે તેવું તેમણે જણાવ્યું હતું. આવી વિશિષ્ટ પ્રતિભાઓ સામાન્ય જન્મથી મળે છે, જેમને પદ્મશ્રી જેવા એવોર્ડથી સન્માનિત કરાય છે. મન કી બાત થકી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વિશ્વમાં એક આગવી પ્રતિભા ધરાવતા નેતા તરીકે ઉભરી આવ્યા છે. નડિયાદના વોર્ડ નંબર 9માં દેવ હેરિટેજ સોસાયટીમાં મન કી બાત નિદર્શન કાર્યક્રમમાં ઉપસ્થિત ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ અજય બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે ખેડા જિલ્લાની 1858 બૂથ પર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના મન કી બાત કાર્યક્રમનું પ્રસારણ નિદર્શન આજે કરાયું છે. ખેડા જિલ્લામાં ભાજપના જિલ્લા તાલુકા સંગઠનના હોદ્દેદારો સાથે આમ જનતા પણ જોડાઈ હતી. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને મન કી બાત કાર્યક્રમ લોકપ્રિય છે અને છેક છેવાડાના જન સુધી સ્પર્શતી તો આ કાર્યક્રમ છે. સામાન્ય જનની સમસ્યાઓ ઉપલબ્ધિઓને ઉજાગર કરતા આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અનેક મુદ્દા પર જાહેર જનતાને પોતાના વિચારો રજૂ કર્યા છે. જેના મનમાં દેશહિતની ભાવના છે તેવા લોકો વડાપ્રધાનના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં જોડાયા હતા. જિલ્લાના અન્ય 1800 ઉપરાંત બૂથ પર પણ આજના મન કી બાત કાર્યક્રમમાં મોટી સંખ્યામાં જોડાઈ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને સાંભળ્યા હતા. મન કી બાત કાર્યક્રમના ખેડા જિલ્લાના ઇન્ચાર્જ પ્રજ્ઞેશભાઈ પંડ્યાએ પત્રકારોને વિગત આપતા જણાવ્યું હતું કે દેશભરમાં લગભગ 262 રેડિયો સ્ટેશન અને 375 જેટલા સામૂહિક અને સામુદાયિક રેડિયો સ્ટેશન પરથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો મન કી બાત કાર્યક્રમનો પ્રસારિત થયો હતો. ખેડા જિલ્લાના 1800થી વધુ બૂથ પર આ કાર્યક્રમની સામૂહિક નિદર્શનની વ્યવસ્થા કરાઈ હતી, જ્યાં જે તે વિસ્તારના ધારાસભ્યો, સંગઠન પ્રમુખો, હોદ્દેદારો અને કાર્યકરો પણ જોડાયા હતા. આજે નડિયાદ વોર્ડ નંબર 9ના બૂથ નંબર 120માં મન કી બાતનો કાર્યક્રમ અહીંયા હતો. ખેડા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના 1858 બૂથમાં આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા મન કી બાતનો 100મો એપિસોડ સાંભળવાનો કાર્યક્રમ હતો. વિવિધ મતદારો, પ્રજાજનો અને આગેવાનો તેમાં જોડાયા. એ સિવાય વિશિષ્ટ કાર્યક્રમના ભાગરૂપે ખેડા જિલ્લામાં ડૉક્ટરો, વકીલો, સરકારી કર્મચારીઓ વગેરે લોકોએ ઉપસ્થિત રહીને તેમણે પણ આ કાર્યક્રમ નિહાળ્યો, જેના મનમાત્રમાં દેશહિતની વાત રહી છે તેવા વડાપ્રધાનના મનની વાત સાંભળવા માટે સમગ્ર ખેડા જિલ્લાના બધા જ લોકો આજે આ કાર્યક્રમમાં ભાગ લઈ અને ઉત્સાહી બન્યા હતા. આ મન કી બાતનો કાર્યક્રમ એ કોઈ પ્રચારનો કાર્યક્રમ નથી, પરંતુ દેશના વડાપ્રધાન જે છેલ્લા 9.5 વર્ષથી દેશની ચિંતા કરીને એમના મનની વાત પ્રજાજનો સુધી કરી રહ્યા છે તે ભારતીય જનતા પાર્ટી અને ના સૌ કાર્યકર્તાઓ માટે એક ગૌરવ લેવાની વાત છે કે આવો પ્રધાન સેવક આપણને ક્યારેય મળી ન શકે. દેશ અને દુનિયાના લોકો જેની પર ગૌરવ કરે, જેના કાર્યની નોંધ લે છે તેવા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 100મા એપિસોડને આજે સૌએ બહુ સારી રીતે નિહાળ્યો એ બદલ ખેડા જિલ્લાની ભારતીય જનતા પાર્ટી અને કાર્યકર્તાઓ અને પ્રજાનો હું આભાર માનું છું. જી સર,
વિશ્વના સૌથી લોકપ્રિય નેતા, ભારતના યશસ્વી પ્રધાનમંત્રી, ભારતની કરોડી જનતાના નેતા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના મન કી બાતનો આજે 100મા એપિસોડનું પ્રસારણ થઈ રહ્યું. આજે વિશેષ કરીને નડિયાદ ખાતે નડિયાદના સિનિયર ધારાસભ્ય આદરણીય પંકજભાઈ અને નડિયાદની વિધાનસભામાંથી પધારેલા સૌ જનતાની ઉપસ્થિતિમાં આજે આદરણીય મોદી સાહેબને સાંભળવાનો લાભ મળ્યો. દુનિયાના લોકો જાણે છે કે વિશ્વમાં આવા કોઈ નેતા નથી કે જે દર મહિને લોકો સાથે સીધો સંવાદ કરે અને બિન રાજકીય સંવાદ કરીને કોઈ રાજનેતાએ સમાજ જીવનમાં પરિવર્તનનું કામ, આટલું મોટું પરિવર્તનનું કામ કર્યું હોય. વિશેષ કરીને એવી શક્તિઓને પ્રોત્સાહિત કરવાનું, બિરદાવવાનું કામ કે જે વ્યક્તિગત હોય કે સંસ્થાગત હોય, એવી સમાજની હકારાત્મક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપીને સમાજ જીવનની આ શક્તિને જનભાગીદારીના માધ્યમથી ભારતની પ્રગતિમાં જેણે જોડી હોય એવો આ ઉત્તમ ઉદાહરણ કદાચ વિશ્વમાં પહેલા એવા નેતાનું છે. આજે ભારતે અનુભવી રહ્યું છે. દર મહિને 2014થી શરૂ થયેલા આ મન કી બાતનો પ્રોગ્રામ દર મહિને લગભગ 23-25 કરોડ લોકો સાંભળતા હોય અને સાંભળ્યા પછી પ્રેરિત થતા હોય અને દર મન કી બાતના હપ્તામાં પછી હવે પછીના હપ્તામાં એવી શક્તિઓને કોને સાહેબ પ્રોત્સાહિત કરશે, કોને રેકોગ્નાઇઝ કરશે, એવી આ સમાજની એવી શક્તિઓને બિરદાવવાનું કામ. અને આપણે જોઈ શકીએ છીએ કે સરકાર જ્યાં કામ નથી કરતી ત્યાં સમાજના સેવાભાવી સંસ્થાઓ અને સેવાભાવી લોકો કરી રહ્યા છે અને સાચા અર્થમાં લોકશાહી નીચે સુધી પહોંચે અને એવી શક્તિઓનું સન્માન થાય. અત્યાર સુધી ભારતમાં પદ્મશ્રી જે પુરસ્કાર આપવામાં આવતા એ પદ્મશ્રી પુરસ્કાર ક્યાંક કોકની ભલામણોથી આપવામાં આવતા. પહેલી વાત, સમાજ જીવનમાં આવું ઉત્તમ કામ કરતા, ક્યાંય કોઈ પ્રચાર નહીં, માત્ર સમાજની સેવામાં અહર્નિશ રત રહેતા, એક પ્રકારે સમાજની સેવાનું કામ કરતા એવા લોકોને પણ પદ્મ પુરસ્કારથી નવાજવાનું કામ આદરણીય મોદી સાહેબે કર્યું છે. મન કી બાત એક એવો પ્રયોગ છે કે જેણે વિશ્વના નેતાઓમાં આદરણીય મોદી સાહેબને એક અલગ એમની પ્રતિભા ઊભી કરી છે. ભારતની જનતા દર મહિને આવી રીતે સીધો સંવાદ કરતી હોય એવી ભારતની આ પહેલી ઘટના છે અને માત્ર સંવાદ કરીને